વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર એવા દાખલાઓ જોઈશું કે જેમાં છેલ્લેથી 10મું પદ, છેલ્લેથી 15મું પદ એ રીતે શોધવાનું હોય. આ દાખલાઓ પણ ખૂબ જ સરળ છે, રાઈટ? સૌ પ્રથમ તમારે પદોની સંખ્યા શોધી લેવાની. આ આપણાને શ્રેણી આપ્યું છે 3, 6, 9, 12 .. 300 સુધી. તો એમાં એ બરાબર થશે વિદ્યાર્થી મિત્રો 3, ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ, 6 - 3 = 3. હવે ટીએનનું સૂત્ર આપણે લગાવીશું. અંતિમ પદ 300 છે એવું આપણે ધારી લીધું, અહીંયા આપ્યું છે. એ બરાબર 3 n - 1 d 3 બરાબર છે. હવે આ 3 બંને સાથે છે એટલે 3 n - 3. આ 3 આ 3 કેન્સલ થઈ જશે એટલે આ થઈ જશે 100 બરાબર. એટલે કે 100 નંબરનું પદ 300 છે. તો હવે છેલ્લેથી 10મું પદ કયું થાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈને પણ પૂછવામાં આવે કે 100 પદો છે તો છેલ્લેથી 10મું પદ કયું થાય, તો મોટાભાગના કહેશે 90, નહીં 91. કઈ રીતે? તો હું અહીંયા બતાવું છું. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100 બરાબર છે. ઓકે, હવે આમાં આપણે ગણીશું કે છેલ્લેથી 10મું પદ કયું થાય છે, બરાબર છે. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છેલ્લે 10મું પદ 91 થયું ને, એટલે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ થાય એવી સંભાવનાઓ છે, એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગણતરી બતાવીશું કે છેલ્લેથી 10મું પદ કઈ રીતે. તો 100 - 10 = 1, આ 1 કેમ કર્યું તમને ખ્યાલ આવી ગયો હશે. તો 90 - 1 = 91, એટલે કે 91 નંબરનું પદ છેલ્લેથી 10મું થાય. પહેલાં આપણે ટોટલ પદો શોધી લીધા અને છેલ્લેથી 10મું પદ, એટલે હવે આપણે માઇનસ કરીશું TN T91, કારણ કે આપણે 91 નંબરનું પદ શોધવાનું છે. ડીની જગ્યાએ લખીશું આપણે 3, અહીંયા 3 બંને સાથે છે, 91 × 3 = 273, 1 × 3 = 3, 273 માંથી 3 જશે તો 270 બરાબર છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં શું કર્યું છે, આ 3 કેન્સલ કરીને કરો, ડાયરેક્ટ 273 અથવા 270 + 3 = 273 જ થશે. એટલે છેલ્લેથી 10મું પદ આપણું થશે 273. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર લાંબુ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે, પણ જો તમે એક સિસ્ટમેટિક ઓર્ડરની અંદર એક જ મેથડના દાખલાઓ ભેગા કરીને ગણશો અને પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી ખ્યાલ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આવી જઈએ 15th term, સમાંતર શ્રેણી 10, 15, 20, 25, 1000 સુધી જાય છે, છેલ્લેથી 15મું પદ. તો આપણે સૌથી પહેલાં એ બરાબર 10, ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ, 15 - 10 = 5. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટર્મ આપણને 1000 આપે છે, એટલે પહેલાં આપણે પદોની સંખ્યા શોધીશું. હવે પદોની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર લગાવી દીધું, 1000 એની જગ્યાએ લખીશું 10, ડીની જગ્યાએ લખીશું 5. આ 5 જે છે તે બંને સાથે છે, એટલે 5 × n = 5n - 5. હવે શું થશે, 5 + 5n, કઈ રીતે? 10 માંથી 5 જાય તો 5, એટલે 5 + 5n. 5 આ બાજુ આવશે તો માઇનસ, 1000 માંથી 5 જાય તો 995. 5 આ બાજુ આવે તો ભાગાકારમાં, બંનેનો ભાગાકાર મળશે આપણને 199. હવે આપણે છેલ્લેથી 15મું પદ છે તો શું કરીશું, 199 - 15 + 1, જે ભૂલવું નહીં. હવે થશે 184 + 1 = 185. હવે આપણે n ની જગ્યાએ 185 લખીને અહીં ભૂલમાં ખાલી 85 લખાઈ ગયું છે, 185 લખાશે. 185 લખીને આપણે 185 નંબરનું પદ શોધીશું. 5 છે તે બંને સાથે છે, 5 × 185 અને 5 × 1. હવે વિદ્યાર્થી મિત્રો, આ થોડું મેં ડાયરેક્ટ કરી નાખ્યું છે, આ 185 × 5 અને 5 × 1 બંનેનું માઇનસ કરીને અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, 930, એટલે કે છેલ્લેથી 15મું પદ થશે 930. હવે આ બે દાખલાઓ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે જાતે કરી જ શકો છો. આ હું કરાવીશ કારણ કે આમાં ડિફરન્સ જે છે તે નેગેટિવ છે, માઇનસમાં છે, નકારાત્મક છે. તો આ દાખલાનો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો આવે છે 264, અને આમાં છેલ્લેથી 12મું પદ થશે 29 નંબરનું પદ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જાતે ટ્રાય કરો અને પછી જો જવાબ તમારો મેચ નહીં થાય તો જ તમે વિડીયો પ્લે કરો. ઓકે, એ બરાબર લઈશું આપણે 12, ડી બરાબર લઈશું બીજું પદ ઓછા પહેલું પદ, 21 - 12 = 9. હવે છેલ્લું પદ આપણને આપ્યું છે 363 બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે લઈશું 363, એની કિંમત 12, ડીની કિંમત 9, 9 બંને સાથે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, 9n - 9 = 3, 12 - 9 ડાયરેક્ટ નાખ્યું 3 + 9n, 3 આ બાજુ લઈ લીધું તો માઇનસ, 360 - 9n, બંનેનો ભાગાકાર કરીશું તો આવ્યું 40. હવે છેલ્લેથી 12મું પદ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શું કરીશું, 40
ઓછા 12, 40 કેમ? પદોની સંખ્યા 40 મળી, વત્તા 1 જે કોઈ ભૂલવાનું નથી. સો 28 વત્તા 1 29. હવે 29 નંબરનું પદ આપણે શોધીશું, બરાબર છે? આ જે ડી છે તે બંને સાથે છે, 29 ગુણ્યા 9, 9 એકા 9, અહીંયા થઈ જશે 12 વત્તા 252, 252 વત્તા 12 કરીશું તો 264, એટલે કે છેલ્લેથી 12મો પદ થશે 264. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણીએ, એ બરાબર 85, ડી બરાબર બીજું પદ ઓછા પહેલું પદ ઓછા 5, છેલ્લું પદ છે -30, સૂત્ર મૂકી દીધું -30, એની જગ્યાએ લખીશું 85, ડીની જગ્યાએ લખીશું -5, અહીંયા લખી દીધું 85 પ્લસ -5n, બીકોઝ પ્લસ માઇનસ 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 પ્લસ, અહીંયા થઈ જશે 85 પ્લસ 5 90 માઇનસ 5n, 90 આ બાજુ આવશે તો -90 -30 માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસનું, -120 -120 ડિવાઇડ બાય 5 દેટ્સ 24, નંબર ઓફ ટર્મ્સ 24. હવે છેલ્લેથી 5મું પદ શોધવાનું છે એટલે 24 -5 પ્લસ 1, રાઈટ? સો 19 પ્લસ 1 20. હવે ટીવી 20 શોધીશું, એની જગ્યાએ લખીશું 85, એનની જગ્યાએ લખીશું 20, 1 માઇનસ 5, નાવ 85 ઇઝ 100 માઇનસ 5, 85 પ્લસ 5 90 માઇનસ 100, 100 માંથી 90 જાય તો 10, બીગર નંબર સાઇન માઇનસ 10, રાઈટ? 85 પ્લસ 5 90 અહીંયા સાથે લખી દીધું, 85 પ્લસ 5 90 અને 100, સો 90 માઇનસ 100 માઇનસ 10, તો છેલ્લેથી 10મું પદ ઓછા 10 હશે. તો આ પેટર્નના દાખલા આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. જો તમને સમજ નહીં પડે, કંઈક ક્વેશ્ચન હોય તો તમે યુટ્યુબ પર કમેન્ટ કરી શકો છો, મારો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો. આઈ એમ ઓલવેઝ અવેલેબલ ટુ હેલ્પ યુ.